अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 7 विषय विज्ञान प्रथम सत्र परीक्षा लक्षी पुनरावर्तन भाग 2। विद्यार्थिनियों गया तास में आपने पुनरावर्तन भाग 1 में विकल्पों करिया हता। आजे आपने थोड़ूक आगर पुनरावर्तन करीशुं। तो आपणे एमां जोईए साचो विकल्प शोधीने लखो। आजे आपणे साचो विकल्प शोधीने लखवानुं एनो पुनरावर्तन करवानुं रहेशे। तो चालो आपणे शरूआत करीए। पहेलो सवाल छे, प्राणीज कचराने पचावीने एनरोबिक बेक्टेरिया बायोगेस बनावे छे। आ फेरफार ए छे। त्यारबाद बायोगेसनું બળતર તરીકેનું દહન થાય છે। આ ફેરફાર 2 છે, બરાબર? તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો। અહીંયા આપણને 2 ફેરફાર આપ્યા છે। તો આ ફેરફાર શું છે? માત્ર ફેરફાર એ રાસાયણિક છે, માત્ર ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે, કે પછી ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે, કે ઉપરનામાંથી એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી? હવે આ બંને જે ફેરફાર છે, આ બંને ફેરફાર રાસાયણિક ફેરફાર કહેવાય છે, એટલે જવાબ આવશે સી, ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે। તો આપણે અહીંયા લખીશું સી। બીજો સવાલ જોઈએ, નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? રબરનું ખેંચવું, ચોકનો ભૂકો કરવો, બરફનું પાણી થવું અને દૂધનું દહીં થવું। દૂધનું દહીં થવું એ રાસાયણિક ફેરફાર કહેવાય છે, એટલે જવાબ ડી આવશે। નંબર 3, મીણનું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર, ભૌતિક ફેરફાર, ઉલટાવી ન શકાય તેવો ફેરફાર, કે આપેલ પૈકી એક નહીં। મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર કહેવાય છે, એટલે જવાબ બી આવશે। નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી? કાગળના ટુકડા એ ભૌતિક ફેરફાર છે, લોખંડનું ટીપું, લોખંડનું કટાવું, કે પછી કાગળની હોળી બનાવવી। અહીંયા આપણને એમ પૂછ્યું છે કે કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી, તો લોખંડનું કટાવું જે છે તે ભૌતિક ફેરફાર ના કહેવાય, એટલે સી આવશે। આગળ જોઈએ, નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે? કોલસાનો ભૂકો કરવો, કોલસાને સળગાવવો, દૂધનું ફાટી જવું અને ચૂનાના પથ્થરનું વિઘટન કરવું। કોલસાનો ભૂકો કરવો એ ભૌતિક ફેરફાર છે, એટલે જવાબમાં એ આવશે। આગળ જોઈએ, બેકિંગ સોડાના દ્રાવણને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરવાથી ઓક્સિજન મુક્ત થાય, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન કે પછી નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? બેકિંગ સોડાના દ્રાવણને અને વિનેગરને સાથે મિશ્ર કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, એટલે જવાબ આવશે બી। ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? ભૌતિક, રાસાયણિક ફેરફાર, ઉલટાવી શકાય તેવો ફેરફાર, કે આપેલ પૈકી એકે નહીં? એ આવશે રાસાયણિક ફેરફાર। ફટાકડાનું ફૂટવું એ રાસાયણિક ફેરફાર છે, એટલે બી આવશે। મેગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતા તે કેવા રંગની જ્યોતથી સળગે છે? મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા લાલ રંગની, પીળા રંગની, તેજસ્વી સફેદ રંગની, કે પછી વાદળી રંગની જ્યોતથી સળગે છે? જવાબ આવશે તેજસ્વી સફેદ રંગની। કઈ જ રંગની જ્યોતિ સળગે? તેજસ્વી સફેદ રંગની, એટલે જવાબ અહીંયા આવશે સી, બરાબર? આગળ જોઈએ, કાટ ના લાગે તેવી મિશ્ર ધાતુ કઈ છે? પિત્તળ, લોખંડ, સ્ટેનલેસ સ્ટીલ, કે પછી પોલાદ? કાટ ના લાગે એવી ધાતુ છે સ્ટેનલેસ સ્ટીલ, બરાબર? એના પર કાટ લાગતું નથી અને આ મિશ્ર ધાતુ છે, એટલે આવશે સી। વિનેગરમાં કયો એસિડ છે? વિનેગર એસિટિક એસિડ કહેવાય છે, એમાં કયો એસિડ છે? એમાં એસિટિક એસિડ રહેલું છે, એટલે બી આવશે। આગળ જોઈએ, અતિશય ઠંડી આબોહવામાં અનુકૂળ સાંધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે? ધ્રુવીય રીંછ જે છે તેના સફેદ રૂછાવાળા વાળ, ચામડી નીચે ચરબી, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા, આ ધ્રુવીય રીંછની લાક્ષણિકતા છે, બરાબર? એટલે તેથી તે ઠંડી આબોહવામાં અનુકૂલન સાધી શકે છે, એટલે જવાબ આવશે એ।
વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોય અને ભારે વરસાદ થતી હોય તેવા સ્થળની આબોહવા કેવી ગણાય? અહીંયા તાપમાન પણ ઊંચું હોય અને વર્ષા પણ વધારે થાય, ભારે વર્ષા, એટલે એ કહેવાશે ગરમ અને ભેજવાળી આબોહવા, બરાબર? એટલે એ આવશે. આગળ જોઈએ, રાજસ્થાનની આબોહવા નીચેના પૈકી કઈ છે? વધુ ગરમ અને ભેજવાળી, ગરમ અને સૂકી, ઠંડી અને ભેજવાળી, કે પછી ઠંડી અને સૂકી? રાજસ્થાનની આબોહવા કેવી છે? ગરમ અને સૂકી છે. આ રણ પ્રદેશ છે તો એની આબોહવા ગરમ અને સૂકી છે. ધ્રુવ પ્રદેશની નજીક આવેલા દેશ નીચેના પૈકી કયો છે? બ્રાઝિલ, કેન્યા, યુગાન્ડા કે પછી અલાસ્કા? અલાસ્કા જે છે તે ધ્રુવ પ્રદેશની નજીક આવેલો દેશ છે, એટલે જવાબ આવશે અલાસ્કા. આગળ જોઈએ, વિષુવવૃત્તીય પ્રદેશોમાં આવેલો દેશ નીચેના પૈકી કયો છે? વિષુવવૃત્તીય પ્રદેશમાં કેનેડા, મલેશિયા, નોર્વે કે ગ્રીનલેન્ડ આવેલો છે? તો મલેશિયા જે છે તે વિષુવવૃત્તીય પ્રદેશમાં આવેલો છે, એટલે બી આવશે. નીચેના પૈકી કયું પ્રાણી ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે? રેડ આઈ ફ્રોગ, સફેદ રીંછ, મેકાઉ કે પછી હાથી? અહીંયા સફેદ રીંછ જે છે તે ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે, બરાબર, એટલે આવશે બી. ટોકાઉન શું છે? લાંબી મોટી ચાંચવાળું પક્ષી છે. શું છે? ટોકાઉનની લાંબી મોટી ચાંચ હોય છે અને એક પક્ષી છે, એટલે આવશે લાંબી મોટી ચાંચવાળું પક્ષી, એટલે એ આવશે. અહીંયા નીચેના પૈકી કયું લક્ષણ પેગ્વિનનું નથી? જાળીદાર પગ, સફેદ રંગ, શરીર પર જાડી ચામડી કે સામૂહિક સ્થળાંતર? અહીંયા પેગ્વિનનું લક્ષણ બતાવેલું છે, એટલે કે જાળીદાર પગ તો એને હોય છે, એનો રંગ પણ સફેદ હોય છે, શરીર પર એની જાડી ચામડી હોય છે, પણ સામૂહિક સ્થળાંતર એ કરતું નથી, એટલે જવાબ આવશે ડી. નીચેના પૈકી કયું પ્રાણી ધ્રુવીય પ્રદેશમાં જોવા મળતું નથી? અહીંયા આપણને પૂછ્યું છે કે ધ્રુવીય પ્રદેશમાં નથી હોતું, એટલે કે સફેદ રીંછ આ તો ધ્રુવીય પ્રદેશમાં હોય છે, પેગ્વિન ધ્રુવીય પ્રદેશમાં હોય છે, સીલ પણ હોય છે, ફક્ત અહીંયા મેકાઉ જે આપેલું છે એ ધ્રુવીય પ્રદેશમાં હોતું નથી, એટલે આવશે અહીંયા સી, બરાબર. નીચેના પૈકી કયું પ્રાણી વિષુવવૃત્તીય વર્ષાવનનું નથી? ટોકાન, લાયન, ટેઇલ મેકાઉ, રેન્ડિયર કે પછી રેડ આઈ ફ્રોગ? વિષુવવૃત્તીય વર્ષાવનમાં રેન્ડિયર જે છે તે પ્રાણી હોતું નથી, એટલે સી આવશે અહીંયા. આગળ જોઈએ, પવનનો વેગ વધવાથી જે તે સ્થાને હવાનું દબાણ કેવું હોય? પવનનો વેગ વધવાથી હવાનું દબાણ ઘટે છે, એટલે બી આવશે. ઠંડી હવા ગરમ હવા કરતાં કેવી હોય છે? તો ઠંડી હવા ગરમ હવા કરતાં ભારે હોય છે, એટલે એ આવશે. ચક્રવાત અંગેની ચેતવણીનો જાહેરાત કેટલા કલાક પહેલાં કરવામાં આવે છે? તો એ આવશે 24 કલાક, બરાબર. ચક્રવાત અંગેની ચેતવણી 24 કલાક પહેલાં કરવામાં આવે છે એની જાહેરાત. હવે અહીંયા નીચેના આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે એ જોવાનું છે કે શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ હોય છે. તો આ વિધાન સાચું જ છે, બરાબર, એટલે એ આવશે અહીંયા. આગળ જોઈએ, ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં અને ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે? ભૂમિના કયા સ્તરમાં? બી સ્તરમાં જે છે ત્યાં સેન્દ્રિય પદાર્થો ઓછા હોય છે અને ખનિજ દ્રવ્યો વધુ હોય છે, એટલે સી આવશે. કયા પ્રકારની ભૂમિમાં અંતઃસ્રવણ દર સૌથી ઓછો છે? રેતાળ ભૂમિ, ગોરાળુ ભૂમિ, ચીકણી ભૂમિ કે આપેલ પૈકી એકેય નહીં? ચીકણી ભૂમિ જે છે તેમાં ભૂમિનો અંતઃસ્રવણ દર સૌથી ઓછો છે, એટલે બી આવશે. કયા પ્રકારની ભૂમિ માટલા, રમકડા વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે? ચીકણી ભૂમિ જે છે તે માટલા, રમકડા વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ચોથો સવાલ, એક ભૂમિના નમૂના માટે 250 મિલી પાણીના અંતઃસ્રવણ માટે 50 મિનિટનો સમય થાય છે, એટલે કે 250 મિલીના પાણીનો અંતઃસ્રવણ 50 મિનિટમાં, તો તેનો અંતઃસ્રવણ દર કેટલો છે એ શોધવાનો છે. તો આપણે શું કરીશું, 250 ભાગ્યા 50, એટલે આવશે 5 મિલી પ્રતિ મિનિટ, તો અહીંયા બી આવશે. કયા પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે યોગ્ય છે? રેતાળ, માત્ર ગોરાડું, રેતાળ અને ગોરાડું કે પછી ચીકણી અને ગોરાડું? ભૂમિ જે છે તે ઘઉં અને ચણા માટે યોગ્ય હોય તે ચીકણી અને ગોરાડું ભૂમિ હોય એ જ યોગ્ય હોય છે વધારે, એટલે જવાબમાં આવશે ડી. વિદ્યાર્થિનીઓ,
आ बधा ज विकल्पों तमारे तमारी नोटनी अंदर लखवाना रहेशे अने साथे एने याद पण करवाना रहेशे। आजनी आ चर्चा अपनी अहीं पूर्ण थाय छे। थैंक यू।